રણદીપ હુડ્ડાએ સ્વતંત્ર વીર સાવરકરના પાત્રને ન્યાય આપવા માટે ચાર મહિનામાં છવ્વીસ કિલો વજન ઘટાડ્યું વર્સેટાઇલ બોલિવૂડ કલાકાર રણદીપ હુડ્ડા પોતાની આગામી ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકર માટે ભારે ચર્ચામાં છે જેમાં સ્વતંત્ર વીર સાવરકર ફિલ્મમાં રણદીપે અભિનય જ નહીં પણ તેણે આ ફિલ્મનું નિર્દેશનનું પણ કામ સંભાળ્યું છે આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે તાજેતરમાં ટ્વીટ કરીને વીર સાવરકર ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ કરેલી તૈયારીઓ મહત્ત્વની વાત જાહેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રણદીપ હુડ્ડાએ ફિલ્મમાં વીર સાવરકર જેવો લુક મેળવવા માટે છવ્વીસ કિલો વજન ઓછું કર્યું હતું આનંદ પંડિતે કહ્યું કે તેઓને વીર સાવરકરમાં ભારે વિશ્વાસ છે તે માને છે કે વીર સાવરકર ચોક્કસ રાજકીય ષડયંત્રનો શિકાર બન્યા હતા અને હકીકતમાં તેમને ન્યાય મળ્યો ન હતો આ ફિલ્મ બનાવવા માટે આનંદ પંડિતે કહ્યું કે એક દિવસ સંદીપસિંહ સાથે રણદીપ તેમની મુંબઈની ઓફિસ આવ્યા હતા જ્યાં રણદીપે વીર સાવરકર પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો આ સમયે આનંદ પંડિતે પણ નક્કી કર્યું કે તે નિર્માતા તરીકે ફિલ્મમાં જોડાઈ જશે જે બાદ થયેલી મિટિંગમાં ફિલ્મ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો તે દિવસથી રણદીપ હુડ્ડાએ વીર સાવરકર માટેની તૈયારી કરવા તેની તમામ તાકાત કામે લગાડી દીધી હતી કલાકાર રણદીપ હુડ્ડાએ આ ફિલ્મમાં વીર સાવરકરના પાત્રને ખૂબ સારી રીતે નિભાવવા માટે ચાર મહિનામાં છવ્વીસ કિલો જેટલું વજન ઓછું કર્યું છે તે જ્યારે આનંદ પંડિતની ઓફિસમાં આવ્યા હતા ત્યારે તેનું વજન છ્યાસી કિલો જેટલું હતું તે કોઈ બાબતની બાંધછોડ કરવા માંગતા ન હતા આ માટે તેણે શૂટિંગ પૂરું થાય ત્યાં સુધી માત્ર એક ખજૂર અને એક ગ્લાસ દૂધ પીધું હતું આડાયત તેણે કોઈ પણ બાંધછોડ વિના અનુસર્યું છે રણદીપે ઐતિહાસિક પાત્ર વીર સાવરકરના જીવન સાથે જોડાયેલા કિસ્સા સમજ્યા હતા અને સાવરકરના ઇતિહાસને જાણનારને મળ્યા હતા જેમાં તેણે કોઈ પ્રોથેટિકનો ઉપયોગ કર્યો ન હતો તેણે આ ફિલ્મ માટે વીર સાવરકરના પૌત્ર પાસેથી પરવાનગી પણ લીધી હતી બાદમાં વિધિવત મહાબલેશ્વર નજીકના એક ગામમાં શૂટિંગ શરૂ કરાયું હતું આમ રણદીપ હુડ્ડાએ એક આદર્શ કલાકાર તરીકે સૌ કોઈને આકર્ષ્યા હતા